Hello everyone. In today's lecture, we will learn about the asymmetric key encryption. હવે આપણે આગળના લેક્ચરમાં સિમેટ્રિક કી ઇન્ક્રિપ્શન વિશે સ્ટડી કર્યું, ક્રિપ્ટોગ્રાફી વિશે સ્ટડી કર્યું, બરાબર? તો હવે સિમેટ્રિક કી ઇન્ક્રિપ્શન અને એસિમેટ્રિક કી ઇન્ક્રિપ્શન, બરાબર, એ બેમાં ડિફરન્સ શું છે એ સ્ટડી કરશું આજના લેક્ચરમાં. પ્લસ એસિમેટ્રિક કી ઇન્ક્રિપ્શન કઈ રીતે પરફોર્મ થાય છે એ આપણે સ્ટડી કરશું. ફર્સ્ટ ઓફ ઓલ હવે આપણે જોઈએ એસિમેટ્રિક કી ઇન્ક્રિપ્શન. એની અંદર આપણે આગળના લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું, બરાબર, કે એની અંદર ટુ કીઝનો યુઝ કરવામાં આવતો હોય, બરાબર. તો એ એસિમેટ્રિક કી કઈ રીતની હોય અને કોને કહી શકાય એ આપણે જોઈએ. ટુ રિલેટેડ કીઝ, અ પબ્લિક કી એન્ડ અ પ્રાઇવેટ કી, ધેટ આર યુઝડ ટુ પરફોર્મ કમ્પ્લિમેન્ટરી ઓપરેશન સચ એઝ અ ઇન્ક્રિપ્શન એન્ડ ડિક્રિપ્શન ઓર સિગ્નેચર જનરેશન એન્ડ સિગ્નેચર વેરિફિકેશન. હવે જોઈએ શું કહેવા માગે છે, તો કે બે કી હોય, બરાબર. આપણે કોઈ પણ આમાં કેમ સિમેટ્રિકની અંદર તમે એક કીનો યુઝ કરતા હતા, ઇન્ક્રિપ્શન અને ડિક્રિપ્શન બે પરફોર્મ કરવા માટે આપણે સિંગલ કીનો યુઝ કરતા હતા. હવે આ અલ્ગોરિધમ, આ ઇન્ક્રિપ્શન મેથડની અંદર આપણે બે કીનો યુઝ કરવાનો છે. એક કી છે એ પબ્લિક કી છે અને એક કી છે એ પ્રાઇવેટ કી છે. હવે આપણે એ ક્વેશ્ચન થવું જોઈએ કે પબ્લિક કી અને પ્રાઇવેટ કી એટલે શું, બરાબર. પબ્લિક કી એટલે શું, કે જે પબ્લિકલી બધા પાસે અવેલેબલ હોય, બરાબર, તો એને આપણે પબ્લિક કી કહી શકીએ. પછી પ્રાઇવેટ કી એટલે શું, તો કે કોઈ એક પર્સન છે, બરાબર, પોતપોતાના મીન્સ કે અલગ અલગ પર્સન્સ પાસે પોતપોતાની કી હોય એને આપણે પ્રાઇવેટ કી કહી શકીએ. તો હવે એ બે કીનો યુઝ આપણે આ ઇન્ક્રિપ્શનની અંદર કઈ રીતે કરશું એ જોવાનું છે, બરાબર. હવે કોઈ પણ ઓપરેશન પરફોર્મ કરો તમે, ઇન્ક્રિપ્શન કે ડિક્રિપ્શનનું, બરાબર, એની અંદર તમારે બે કીનો યુઝ કરવાનો થશે, એક પબ્લિક કી અને એક પ્રાઇવેટ કી, બરાબર. હવે બીજું શું કહે છે, તો કે સિગ્નેચર જનરેશન અને વેરિફિકેશન કરે જ્યારે ઇન્ક્રિપ્શનની અંદર, ત્યારે એ બે કીનો યુઝ કરશે, બરાબર. કઈ કઈ બે કીનો યુઝ કરશે, તો કે પબ્લિક કી એન્ડ પ્રાઇવેટ કીનો યુઝ કરશે સિગ્નેચર વેરિફિકેશન અને જનરેશન માટે. તો હવે યાદ રાખજો, એસિમેટ્રિક કી ઇન્ક્રિપ્શનની અંદર શું ડિફરન્સ આવ્યો, તો કે એની અંદર બે કીનો યુઝ કરવામાં આવે છે. ફર્સ્ટ કી છે પબ્લિક કી અને સેકન્ડ વન છે પ્રાઇવેટ કી. સિમેટ્રિક કી ઇન્ક્રિપ્શન આપણે આગળના લેક્ચરમાં સ્ટડી કર્યું હતું, એની અંદર શું પોઈન્ટ હતો, તો કે એની અંદર એક જ કીનો યુઝ કરવામાં આવતો હતો. એ એક કી જે હતી કઈ હતી, તો કે એક કોમન સિક્રેટ કી હતી, કે ઇન્ક્રિપ્શન અને ડિક્રિપ્શન બે ઓપરેશન પરફોર્મ કરવા માટે યુઝ કરવામાં આવતી હતી, બરાબર. તો હવે આપણે એવું વિચારવું જોઈએ કે સિમેટ્રિક કી ઇન્ક્રિપ્શન જે આપણે પરફોર્મ કરતા હોય, બરાબર, તો એની અંદર ડિસએડવાન્ટેજ કયો કહી શકાય, કે સિમેટ્રિક કી ઇન્ક્રિપ્શનની અંદર સપોઝ કે તમારી સિક્રેટ કી છે એ કોઈ થર્ડ પર્સનને મળી જાય, તો એ ઇઝીલી ઇન્ક્રિપ્શન અને ડિક્રિપ્શન પરફોર્મ કરી શકે. તો ન્યાય એક એનો એ ડ્રોબેક કહી શકીએ કે એનો ડિસએડવાન્ટેજ કહી શકીએ, કે જો કોઈ થર્ડ પર્સનને તમારી સિક્રેટ કી ખબર પડી જાય તો એ તમારા ડેટાને એક્સેસ કરી શકશે. હવે એના બેઝમાં આપણે આમાં જોઈએ એસિમેટ્રિક કી ઇન્ક્રિપ્શનની અંદર, તો આમાં આપણે એવું કહી શકીએ કે સપોઝ કોઈ થર્ડ પર્સન છે, એને પબ્લિક કી તો બધા પાસે હશે જ અવેલેબલ, એટલે એની પાસે હશે. પણ હજી આપણે આને ડિટેલમાં જ્યારે આ ઇન્ક્રિપ્શન સમજશું ત્યારે તમને સમજાશે હું જે કહેવા માગું છું, કે પ્રાઇવેટ કીનો યુઝ કોણ કરશે, તો કે આની અંદર જે ડિક્રિપ્શન પરફોર્મ કરતો હશે, કે જે રિસીવર હશે, મેસેજ એને રિસીવ થતો હોય, એ જ પોતાની પ્રાઇવેટ કીનો યુઝ કરે એને ડિક્રિપ્ટ કરવા માટે. તો કેવું થશે કે એક સિંગલ પર્સનની પ્રાઇવેટ કી છે, બરાબર, એ તો એ સિંગલ પર્સન પાસે જ રહેવાની, તો એમાં કોઈ ચાન્સ નથી કે થર્ડ પર્સનને એ કી વિશે આઈડિયા આવે, બરાબર, કેમ કે હરેક પર્સનની પ્રાઇવેટ કી હરેકની અલગ અલગ હશે, સમજાય છે. પબ્લિક કી પબ્લિક હશે કે જે બધે યુઝ કરી શકતા હોય, બટ પ્રાઇવેટ કી છે એ હરેકની અલગ અલગ હોય. તો આમાં એ આપણે એક એડવાન્ટેજ કહી શકીએ કે તમારે સિક્યોરલી ઇન્ક્રિપ્શન કરવું હોય તો તમે આનો યુઝ કરી શકો. હવે નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ, પબ્લિક કી એસિમેટ્રિક ક્રિપ્ટોગ્રાફિક અલ્ગોરિધમ, કે પબ્લિક કી આપણે કઈ રીતે એપ્લાય કરવાની. તો હવે ક્રિપ્ટોગ્રાફિક અલ્ગોરિધમ ધેટ યુઝિસ ટુ રિલેટેડ કીઝ, અ પબ્લિક કી એન્ડ અ પ્રાઇવેટ કી, ધ ટુ કીઝ હેવ ધ પ્રોપર્ટી that driving the private key from the public key is
કમ્પ્યુટેશનલી ઇન્ફ્રીબલ ઇન્ફિઝિબલ. હવે જો ઇન્વિઝિબલ કોને કહી શકીએ આપણે, કે ભાઈ જે પ્રાઇવેટ અને પબ્લિક કી બંને છે બરાબર, તમે લોકો યુઝ કરો છો આ ઇન્ક્રિપ્શનની અંદર બરાબર. આ ક્રિપ્ટોગ્રાફિક અલ્ગોરિધમની અંદર આપણે વાત કરી એમ કે બે કીનો યુઝ કરશું, એક પબ્લિક અને એક પ્રાઇવેટ. હવે આપણે એ જોવાનું છે કે જે પબ્લિક અને પ્રાઇવેટ કીનો યુઝ કરો છો બરાબર, એ બધા માટે અવેલેબલ હશે, પબ્લિક કી બધા માટે અવેલેબલ હશે, બટ પ્રાઇવેટ કી નોટ અવેલેબલ બરાબર. તો જે પ્રાઇવેટ કી છે બરાબર, એના થ્રુ ડિક્રિપ્શન પરફોર્મ કરવામાં આવતું હોય. હવે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ, એસિમેટ્રિક અલ્ગોરિધમ્સ રિલે ઓન વન કી ફોર અ ઇન્ક્રિપ્શન એન્ડ અ ડિફરન્ટ બટ રિલેટેડ કી ફોર અ ડિક્રિપ્શન. હવે જો આ ઇન્ક્રિપ્શન, આ ક્રિપ્ટોગ્રાફિક અલ્ગોરિધમ છે બરાબર, એસિમેટ્રિક અલ્ગોરિધમ, એની અંદર આપણે જેમ વાત કરીએ મેઇન પોઈન્ટ કે એક કી છે, વન કી ઇન્ક્રિપ્શન માટે યુઝ કરવામાં આવશે, અને ડિફરન્ટ જે બીજી કી છે બરાબર, એ કીનો ડિક્રિપ્શન માટે યુઝ કરવામાં આવે. બે કી હોય, પબ્લિક અને પ્રાઇવેટ, એમાંથી પબ્લિક કીનો યુઝ તમે મેઇનલી ઇન્ક્રિપ્શન માટે કરો અને પ્રાઇવેટ કીનો યુઝ ડિક્રિપ્શન માટે કરવામાં આવે. તો એસિમેટ્રિક કી ઇન્ક્રિપ્શનની અંદર મેઇનલી કયો ટોપિક ધ્યાનમાં રાખવાનો, તો કે એની અંદર ઇન્ક્રિપ્શન પરફોર્મ કરવા માટે બે કીનો યુઝ કરવામાં આવે છે, એક પબ્લિક કી અને એક પ્રાઇવેટ કી બરાબર. હવે એક કીનો યુઝ છે ઇન્ક્રિપ્શન માટે થશે, અને અનધર વનનો યુઝ થશે ડિક્રિપ્શન માટે બરાબર. હવે એક ખાસ વાત યાદ રાખજો, સિમેટ્રિક કી ઇન્ક્રિપ્શન અને એસિમેટ્રિક કી ઇન્ક્રિપ્શન વચ્ચે કયો ડિફરન્સ છે, તો કે કીનો ડિફરન્સ છે. સિમેટ્રિક કી ઇન્ક્રિપ્શનની અંદર આપણે એક કીનો યુઝ કરતા હતા, સિક્રેટ કીનો બરાબર, એ બંને માટે ચાલતી હતી, ઇન્ક્રિપ્શન અને ડિક્રિપ્શન પરફોર્મ કરવા માટે એક જ કી યુઝ થતી. હવે એસિમેટ્રિક કી ઇન્ક્રિપ્શનની અંદર બે કીનો યુઝ થાય છે, એક પબ્લિક કી અને એક પ્રાઇવેટ કી બરાબર. હવે પબ્લિક કી જે છે એ ઇન્ક્રિપ્શન માટે યુઝ કરવામાં આવે, અને પ્રાઇવેટ કી જે છે એ ડિક્રિપ્શન માટે બરાબર. તો એવી રીતે બેમાં ડિફરન્સ છે, એટલે બે ભેગું ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. હવે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ, ઇન્ક્રિપ્શન વિથ પબ્લિક કી. તમે ફિગરની અંદર જોઈ શકો છો કે આપણે કઈ રીતે પબ્લિક કીની મદદથી ઇન્ક્રિપ્શન પરફોર્મ કરવાનું. ખાસ યાદ રાખજો, હજી આપણે જે જોશું ડાયાગ્રામ એ ખાલી પબ્લિક કીથી કેવી રીતે ઇન્ક્રિપ્શન કરવું એનો છે બરાબર. તો હવે ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ આપણે, અહીંયા પ્લેન ટેક્સ્ટ છે જે તમારું એઝ એ ઇનપુટ હોવાનું બરાબર. આપણે જે ઇનપુટ આપીએ એને આપણે પ્લેન ટેક્સ્ટ કહીએ. હવે જે આ એક્સ છે, એક્સ ઇઝ ઇક્વલ ટુ શું હોય, ઓલવેઝ પીટી, મીન્સ કે પ્લેન ટેક્સ્ટ. હવે તમે અહીંયા જોઈ શકો છો ઇન્ક્રિપ્શન માટેનો એક અલ્ગોરિધમ એપ્લાય કર્યો બરાબર, એનું નામ એ અલ્ગોરિધમ છે આરએસએ. જેવી રીતે આપણે કેમ એઈએસ ડીઈએસ અલ્ગોરિધમ હતો, એવી રીતે એક આરએસએ અલ્ગોરિધમ પણ છે, બટ એ તમારા અત્યારે સ્ટડી લેવલમાં આવશે નહીં બરાબર. તમારે બેઝિક અલ્ગોરિધમ સજાવશે, બેઝિક ટેકનિક સજાવશે બરાબર. આ અલ્ગોરિધમ બધા છે એ હાઈ લેવલના છે, અને તમારા ફર્ધર સ્ટડીમાં આવશે બરાબર. અત્યારે ખાલી ફોર એક્ઝામ્પલ તરીકે યાદ રાખવાનું કે આપણે આરએસએ અલ્ગોરિધમનો યુઝ કરીએ છીએ. હવે ઈ ઇન્ક્રિપ્શન અલ્ગોરિધમની અંદર બે કીનો યુઝ થતો, ઇટ મીન્સ કે એસિમેટ્રિક કી ઇન્ક્રિપ્શનનો યુઝ કરવામાં આવતો હોય બરાબર. હવે તમે અહીંયા એક નેટવર્ક જોઈ શકો છો બરાબર. આ જે નેટવર્ક છે એ કઈ ટાઈપનું છે, તો કે બધાની પબ્લિક કી આપણે આની અંદર છે, મીન્સ કે જો અહીંયા તમે જોઈ શકો છો બોક. પહેલાં તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ તમે એ સમજો કે એક સેન્ડર છે એ બોક છે, અને રિસીવર છે એ અલાઈસ છે બરાબર. હવે બોબની પબ્લિક કી રિંગ છે બરાબર, કે બોબ પાસે જ કઈ કઈ પબ્લિક કી અવેલેબલ છે, તો કે એક જોઈની છે, એક માઇકની છે, એક અલાઈસની છે, અને એક ટેગની છે. મીન્સ કે એના જેટલા ફ્રેન્ડ્સ છે એ બધાની પબ્લિક કી બોબ પાસે છે. હવે તમને એમ ક્વેશ્ચન થવો જોઈએ કે પબ્લિક કી શું બધાની પોતપોતાની હશે બરાબર. તો એ રાઈટ ક્વેશ્ચન છે, જો હું એ તમને સમજાવું કઈ રીતે બરાબર. હવે આપણે સપોઝ તમે પાંચ ફ્રેન્ડ્સ છો, આમાં કેમ પાંચ ફ્રેન્ડ બતાવ્યા, એક બો, જોય, માઇક, અલાઈસ ને ટેડ બરાબર. એવી રીતે પાંચ ફ્રેન્ડ્સ છે. હવે પાંચે પાંચ ફ્રેન્ડ્સ પાસે પોતપોતાની પબ્લિક કી અને પ્રાઇવેટ કી બંને અવેલેબલ હશે, સમજાય છે. પોતપોતાની પબ્લિક કી અને પ્રાઇવેટ કી હોય. હવે એ ખાસ યાદ રાખવાનું કે પાંચેય જે ફ્રેન્ડ્સ છે બરાબર, એ પોતપોતાની પબ્લિક કી હશે એ પાંચેયમાં શેર કરશે. ઇટ મીન્સ કે એક નેટવર્ક જેવું થયું, જો અહીંયા તમે જોઈ શકો છો કે બધાએ પોતપોતાની પબ્લિક કી આપેલી છે.
पब्लिक की जेटला नेटवर्क में कनेक्टेड छे ई बधाई ने पब्लिक की अलग अलग नी बधाई पासे छे बराबर पाचे पाच नी पब्लिक की पाचे पाच पासे अवेलेबल छे। हवे प्राइवेट की ओलवेज कोई ने आपवानी ना होय ई पोतानी पासे ज राखवानी होय बराबर। तो हवे मारे बॉब हवे फॉर एक्जाम्पल तमे एवुं विचारो के बॉब ने अलाइज साथे कनेक्ट करवुं छे मीन्स के कंईक मेसेज मोकलवो छे इन्क्रिप्शन करीने बराबर। तो હવે એ શું કરશે તો કે બોબ પાસે તો બધાયને પ્રાઇવેટ પબ્લિક કી અવેલેબલ છે બરાબર, જોઈની છે, માઇક ની છે, અલાઈસ ની છે ને ટેડ ની છે। તો એને મેસેજ કોને મોકલવો છે? અલાઈસ ને બરાબર। તો ઈ અલાઈસ ને મેસેજ મોકલવા માટે એની પબ્લિક કી નો યુઝ કરશે। ખાસ મિત્રો યાદ રાખજો કે જ્યારે તમારે એન્ક્રિપ્શન પરફોર્મ કરો છો બરાબર, ત્યારે તમારે જેને મેસેજ મોકલવો હોય એના એની પબ્લિક કીનો યુઝ કરવાનો એન્ક્રિપ્શન અલ્ગોરિધમની અંદર। શું કામ એ? તો કે તમે જે વ્યક્તિને મેસેજ મોકલવા માંગો છો બરાબર, જેને મેં એન્ક્રિપ્શન કરીને મોકલો છો મેસેજ, તો એની પબ્લિક કીનો યુઝ તમારે એન્ક્રિપ્શન માટે કરવાનો, નહીં કે બીજા કોઈની બરાબર। સપોઝ તમારે ટેડને મેસેજ મોકલવો હોય તો ટેડની પબ્લિક કીનો યુઝ કરવાનો, જે વ્યક્તિને આપણે મેસેજ મોકલીએ છીએ એ વ્યક્તિની પબ્લિક કીનો યુઝ કરવાનો થશે। તો આમાં બોબ ને કોને મેસેજ મોકલવો છે? તો કે અલાઈસ ને। તો ઈ શું કરશે? અલાઈસ ની પબ્લિક કી નો યુઝ કરશે, જો અહીંયા તમે જોઈ શકો છો બરાબર, એને અલાઈસ ની પબ્લિક કી નો યુઝ કર્યો, એન્ક્રિપ્શન પરફોર્મ કર્યું બરાબર। હવે એન્ક્રિપ્શન પરફોર્મ થઈ ગયું એટલે કંઈક ટ્રાન્સમિટેડ સાઇફર ટેક્સ મળ્યો બરાબર। તો ઈ એન્ક્રિપ્શન તમે કઈ રીતે લખી શકો? તમે ઇક્વેશન ની અંદર જોઈ શકો છો કે વાય ઇઝ ઇક્વલ ટુ શું છે, y is equal to છે e bracket ની અંદર p u a ને x। હવે તમને એમ થાય ક્વેશ્ચન થશે કે p u a એટલે શું બરાબર, તો જો તમે એ જોઈ શકો છો અલાઈસ છે એની ઇનિશિયલ શું છે? તો કે a, તો આપણે અહીંયા એનું a છે બરાબર। તો ઇટ મીન્સ એમ કહેવા માંગે છે p u એટલે કે પબ્લિક કી, PU ઇટ મીન્સ કે પબ્લિક કી। તો હવે તમે એન્ક્રિપ્શન પરફોર્મ કરો છો બરાબર, તો એ કોનું કોનું કરો છો? X ઇટ મીન્સ કે પ્લેન ટેક્સ PT બરાબર। હવે PU ઇટ મીન્સ શું થશે? તો કે પબ્લિક કી ઓફ અલાઈસ બરાબર। શું થશે? પબ્લિક કી એટલે કે PU, અને કોની? તો કે અલાઈસ ની એટલે A બરાબર, એટલા માટે પી યુ એ લખેલું છે। હવે તમને આ ઇક્વેશન સમજાણો કે શું કહેવા માંગે છે, વાય ઇટ મીન્સ કે સાઇફર ટેક્સ, જે ટ્રાન્સમિટેડ સાઇફર ટેક્સ જનરેટ થાય છે એ ઇઝ ઇક્વલ ટુ શું પરફોર્મ કરો છો તમે? ઇન્ક્રિપ્શન, તો ઇન્ક્રિપ્શન નો ઈ બ્રેકેટની અંદર છે પી યુ એ, ઇટ મીન્સ કે તમે કોની પબ્લિક કી યુઝ કરી? તમારે કમ્યુનિકેટ અલાઈસ સાથે કરવું છે બરાબર, બોબને કમ્યુનિકેટ અલાઈસ સાથે કરવું છે, તો એ કોની પી પબ્લિક કીનો યુઝ કરશે? અલાઈસની, એટલા માટે કીધું પી યુ એ। અરે બીજું કયો આપણે ઇનપુટ હતું? સાઇફર્ટ, એલો આપણો જે પ્લેન ટેક્સ હતો એ પ્લેન ટેક્સને આપણે કીધું એક્સ। તો ઇક્વેશન થઈ ગયું કઈ રીતે બન્યું એ બરાબર। હવે આપણી પાસે સાઇફર ટેક્સ આવી ગયો બરાબર, તો એ સાઇફર ટેક્સ કોને મળશે? અલાઈસને મળશે। તો અલાઈસ શું કરશે? એ સાઇફર ટેક્સ જે છે એ તો એ રીડ કરી શકશે નહીં બરાબર, કેમ કે ઇન્ક્રિપ્શન થઈ ગયેલો છે એટલે જ સાઇફર ટેક્સ આપણે કરીએ। તો હવે એની પાસે એઝ એ ઇનપુટ સાઇફર ટેક્સ આવ્યો, તો એ એની અંદર ડિક્રિપ્શન અલ્ગોરિધમ પરફોર્મ કરશે। કઈ રીતે કરશે? તો કે એને પોતાની પાસે તો પોતાની પ્રાઇવેટ કી અવેલેબલ હશે અલાઈસની બરાબર, તો એ પોતાની પ્રાઇવેટ કીનો યુઝ કરશે અલ્ગોરિધમમાં એને સાઇફર ટેક્સને ડિક્રિપ્ટ કરવા માટે બરાબર। અલાઈસે પોતાની પ્રાઇવેટ કીનો યુઝ કર્યો બરાબર, અહીંયા ડિક્રિપ્શન મેથડ પરફોર્મ થઈ, લાસ્ટમાં તમને શું આઉટપુટ મળશે? તો કે એક્સ ઇટ મીન્સ કે પ્લેન ટેક્સ્ટ ઇઝ ઇક્વલ ટુ ડી એટલે ડિક્રિપ્શન પી આર, પી આરનો મતલબ શું થશે? પ્રાઇવેટ કી, પ્રાઇવેટ કી કોની? તો કે એ એટલે કે અલાઈસની, અને બીજું શું હતું ઇનપુટ? સાઇફર ટેક્સ્ટ। સમજાઈ ગયું ઇક્વેશન શું છે? x ઇઝ ઇક્વલ ટુ d બ્રેકેટની અંદર p r a ને y, p r a એટલે શું થશે? પ્રાઇવેટ કી ઓફ અલાઈસ, અને y એટલે કે સાઇફર ટેક્સ્ટ બરાબર। તો આવી રીતે ડિક્રિપ્શન પરફોર્મ થાય એનું ઇક્વેશન બની ગયું, લાસ્ટમાં ડિક્રિપ્શન થઈને એને પાછો પ્લેન ટેક્સ્ટ મળી જાય અલાઈસને, એટલે એ રીડ કરી શકે મેસેજને। હવે તમને સમજાણું કે કઈ રીતે પબ્લિક કીની મદદથી આપણે આખે આખું કરી
શકીએ. બરાબર, ઇન્ક્રિપ્શન ડિક્રિપ્શન કઈ રીતે પરફોર્મ થાય એ સમજાણું તમને એસિમેટ્રિક કી ઇન્ક્રિપ્શનની અંદર. બરાબર, એનો યુઝ કરીને આપણે કઈ રીતે. તો ફર્સ્ટ ઓફ ઓલ શું થતું હતું, તો કે એક પ્લેન ટેક્સ હતો તમારી પાસે. બરાબર, એ પ્લેન ટેક્સ તમારો એક્સ કહેતા હતા આપણે. હવે એક ઇન્ક્રિપ્શન અલ્ગોરિધમનો યુઝ કર્યો. ફોર એક્ઝામ્પલ આપણે એને નામ આપ્યું આરએસએ. હવે જે પાંચ ફ્રેન્ડ્સ છે કે જેટલા હોય, બરાબર, એ બધાને પબ્લિક કી પોતપોતાની બધાય પાસે હશે. બરાબર, તો એ જેને જેની સાથે કનેક્ટ થવું હોય એની પબ્લિક કીનો યુઝ કરીને ઇન્ક્રિપ્શન પરફોર્મ કરશે. પછી કંઈક સમથિંગ સાઇફર ટેક્સ્ટ જનરેટ થશે. હવે સાઇફર ટેક્સ્ટ જનરેટ થયો એ સીધો સામે રિસીવરને મળશે. રિસીવર પોતાની પ્રાઇવેટ કીનો યુઝ કરીને એને ડિક્રિપ્ટ કરશે ને મેસેજને રીડ કરી શકશે. તો આ આખી બેઝિક મેથડ હતી કે કઈ રીતે ઇન્ક્રિપ્શન પરફોર્મ થાય. સમજાણું બધાયને કઈ રીતે ઇન્ક્રિપ્શન પરફોર્મ થાય. હવે આપણે નેક્સ્ટ જોઈએ, ઇન્ક્રિપ્શન વિથ અ પ્રાઇવેટ કી. હજી યાદ રાખજો, આ જે જોયું તું એ શું હતું, ઇન્ક્રિપ્શન વિથ પબ્લિક કી. હવે એનું નામ આપણે ઇન્ક્રિપ્શન વિથ પબ્લિક કી શું કામ આપ્યું, તો કે અહીંયા આપણે જ્યારે ઇન્ક્રિપ્શન પરફોર્મ કરતા હતા ને ત્યારે આપણે તેના મદદથી કરતા હતા, પબ્લિક કીની મદદથી કરતા હતા. સામે જે રિસીવર હોય એની પબ્લિક કીની મદદથી આપણે ઇન્ક્રિપ્શન પરફોર્મ કર્યું હતું, એટલે એનું નામ છે એ મેથડનું ઇન્ક્રિપ્શન વિથ પબ્લિક કી. હવે આપણે જોવાનું છે ઇન્ક્રિપ્શન વિથ પ્રાઇવેટ કી, નોટ અ પબ્લિક કી બટ પ્રાઇવેટ કી. બરાબર, તો આપણે શું જોવાનું છે, હવે ઇન્ક્રિપ્શન કરશું પણ પ્રાઇવેટ કીની મદદથી. તો આપણે કોની પ્રાઇવેટ કી યુઝ કરશું, ક્યારે પબ્લિક કીનો યુઝ કરશું, એ આપણે પાછું આની અંદર જોવાનું છે. બરાબર, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે સ્ટાર્ટ કરીએ, આપણે કમ્યુનિકેશન કોને કોને કરવું છે, તો કે બોબને અને અલાઈસને. બરાબર, કમ્યુનિકેશન તો એ બેને જ કરવું છે એ ફિક્સ છે, બટ એને પબ્લિક કીની મદદથી ઇન્ક્રિપ્શન નથી કરવું, એને પ્રાઇવેટ કીની મદદથી ઇન્ક્રિપ્શન કરવું છે. તો કઈ રીતે કરશે, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એ કન્સેપ્ટ મગજમાં આવવો જોઈએ કે પબ્લિક કી કોની કોની પાસે અવેલેબલ હોય, એ તો સેમ જ રહે હંમેશા. પબ્લિક કી જેટલા તમે ફ્રેન્ડ્સ હો, કનેક્ટેડ હો એકબીજા સાથે, એ બધા પાસે પબ્લિક કી અવેલેબલ હશે. બરાબર, પણ પ્રાઇવેટ કી કોની પાસે હશે, ઓનલી ધેટ પર્સન, મીન્સ કે જે પર્સન ઇન્ક્રિપ્શન કે ડિક્રિપ્શન કરે છે એ પોતાની કી પોતા પાસે જ હશે. ઇટ મીન્સ પ્રાઇવેટ કી એ પર્સન પાસે જ હશે, બીજા કોઈ પાસે હશે નહીં. તો હવે આપણે એક ક્વેશ્ચન થવો જોઈએ કે આપણે ઇન્ક્રિપ્શન પ્રાઇવેટ કીની મદદથી કરવું છે, તો ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે આપણે ઇન્ક્રિપ્શન પરફોર્મ કરશું ત્યારે કોની પ્રાઇવેટ કી યુઝ કરશું. આપણી બોબને ઇન્ક્રિપ્શન કરવું હોય તો બોબ પાસે કોની પ્રાઇવેટ કી હોય, પોતાની. તો એ પોતાની પ્રાઇવેટ કીની મદદથી જ ઇન્ક્રિપ્શન કરી શકશે, બીજા કોઈની તો પ્રાઇવેટ કી એની પાસે અવેલેબલ હશે નહીં. તો અહીંયા તમે જોઈ શકો છો, આપણે પ્લેન ટેક્સ્ટનું ઇનપુટ છે, આપણે એને એક્સ કીધું. બરાબર, હવે ઇન્ક્રિપ્શન અલ્ગોરિધમ આપણે એપ્લાય કરીએ છીએ, આરએસએ છે. બરાબર, તો બોબ પાસે કોની પ્રાઇવેટ કી હશે, પોતાની. તો ઈ પોતાની પ્રાઇવેટ કીનો યુઝ કરશે, ઇટ મીન્સ કે પી આર પ્રાઇવેટ કી કોની, તો કે બોબની, એટલે બી પી આર બી. બરાબર, હવે ઈ પોતાની પ્રાઇવેટ કીનો યુઝ કરીને ઇન્ક્રિપ્શન પરફોર્મ કરશે. ઇન્ક્રિપ્શન પરફોર્મ થશે એટલે સમથિંગ સાઇફર ટેક્સ્ટ જનરેટ થશે. તો એનું ઓપરેશન કઈ રીતનું લખાશે, તો કે વાય વાય, ઇટ મીન્સ કે સાઇફર ટેક્સ્ટ ઇઝ ઇક્વલ ટુ ઈ, ઈ સ્ટેન્ડ્સ ફોર ઇન્ક્રિપ્શન, બ્રેકેટની અંદર પી આર બી એટ એક્સ. પી આર બી ઇટ મીન્સ કે પ્રાઇવેટ કી ઓફ બોબ. બરાબર, અને એક્સ સ્ટેન્ડ્સ ફોર પ્લેન ટેક્સ્ટ. સમજાણું ઇક્વેશન કઈ રીતે બન્યું એ પાછું યાદ કરાવું, વાય ઇઝ ઇક્વલ ટુ ઇન્ક્રિપ્શન ઓફ પી આર બી, ઇટ મીન્સ પબ્લિક કી ઓફ બોબ, સોરી પ્રાઇવેટ કી ઓફ બોબ, એન્ડ એક્સ સ્ટેન્ડ્સ ફોર પ્લેન ટેક્સ્ટ. સમજાણું, વાય ઇઝ ઇક્વલ ટુ ઈ બ્રેકેટની અંદર પી આર બી એન્ડ એક્સ. હવે સાઇફર ટેક્સ્ટ તમારો જનરેટ થઈ ગયો. બરાબર, તો સાઇફર ટેક્સ્ટ છે એ અલાઈસને મળશે. હવે અલાઈસ શું કરશે, હવે તમે ખાસ વિચારજો કે અલાઈસ પાસે શું શું અવેલેબલ હશે, તો કે પહેલાં તો બધાની પબ્લિક કી અવેલેબલ હશે, પ્લસ એની પોતાની પ્રાઇવેટ કી. તો હવે એની પોતાની પ્રાઇવેટ કીનો યુઝ તો નહીં કરી શકે, કેમ કે ઇન્ક્રિપ્શન કોની મદદથી થયું છે, તો કે બોબની પ્રાઇવેટ કીથી થયું છે. બરાબર, તો એ બોબની પ્રાઇવેટ કીથી જે ઇન્ક્રિપ્શન થયું હોય તો એને ડિક્રિપ્ટ કરવા માટે એને શું કરવું પડે, બોબની જ પબ્લિક કીનો યુઝ કરવો પડે. ખાસ યાદ રાખજો,
કે જ્યારે તમે જેનું ઇન્ક્રિપ્શન જે મદદથી કરો, પબ્લિક કે પ્રાઇવેટથી, તો સામે એ જ વ્યક્તિની કીનો યુઝ કરવાનો. સપોઝ તમે બોબની પ્રાઇવેટ કીથી ઇન્ક્રિપ્શન કરો છો, તો ડિક્રિપ્ટ કરતી વખતે તમારે બોબની જ પબ્લિક કી યુઝ કરવી પડશે. એવી રીતે જો તમે ઇન્ક્રિપ્શન બોબની પબ્લિક કીથી કરો છો, તો તમારે ડિક્રિપ્ટ કરતી વખતે બોબની શું કહેવાય પ્રાઇવેટ કીનો યુઝ કરવાનો. પણ જો તમે આપણે આગળનામાં જોયું હતું ફિગરમાં કે જો તમે અલાઇસની પબ્લિક કીથી ઇન્ક્રિપ્શન પરફોર્મ કરો છો, તો તમારે કોનાથી ડિક્રિપ્શન કરવાનું? અલાઇસની પ્રાઇવેટ કીથી. બરાબર, તમે ઇન્ક્રિપ્શન ને ડિક્રિપ્શન જે વ્યક્તિની એક કીથી કરો ને, એનાથી એ વ્યક્તિની બીજી કીથી બીજું પરફોર્મ કરવાનું થશે. એ ખાસ મગજમાં યાદ રાખજો. બરાબર, તો હવે અહીંયા અલાઇસ ડિક્રિપ્શન કરતી વખતે કઈ કીનો યુઝ કરશે? તો કે બોબની પબ્લિક કીનો. બીજા એક એની પબ્લિક કીનો યુઝ નહીં કરી શકે, કેમ કે બોબે ઇન્ક્રિપ્શન પરફોર્મ કર્યું કોનું? તો કે પોતાની પ્રાઇવેટ કીથી એને ઇન્ક્રિપ્શન પરફોર્મ કર્યું. તો સામે ડિક્રિપ્શન કોની મદદથી થશે? પબ્લિક કીની મદદથી. કોની? તો કે બોબની. સમજાણો? આમાં કન્ફ્યુઝન ના કરતા હજી એક વખત કહી દઉં કે તમે જેની કીની મદદથી ઇન્ક્રિપ્શન પરફોર્મ કરો છો, એ જ ડિક્રિપ્શનમાં એ જ વ્યક્તિની બીજી કીનો યુઝ કરવાનો. તમે બોબની પ્રાઇવેટ કીથી ઇન્ક્રિપ્શન કરો છો, તો ડિક્રિપ્શન કરતી વખતે બોબની પબ્લિક કી યુઝ કરવાની. બરાબર, જો તમે અલાઇસની પ્રાઇવેટ પબ્લિક કીથી ઇન્ક્રિપ્શન પરફોર્મ કરો છો, તો ડિક્રિપ્શન કરતી વખતે અલાઇસની પ્રાઇવેટ કીનો યુઝ કરવાનો. આ ખાસ યાદ રાખજો. બરાબર, એટલે તમને પબ્લિક અને પ્રાઇવેટનો કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. બરાબર, હવે અલાઇસ પાસે બોબની પબ્લિક કી અવેલેબલ છે. બરાબર, તો બોબે સોરી અલાઇસે શું કર્યું? ડિક્રિપ્શન પરફોર્મ કર્યું અને એને પોતે પ્લેન ટેક્સ્ટ મેળવી લીધો. તો એમાં જે ઇક્વેશન બનતું તે કયું બને? તો કે એક્સ ઇઝ ઇક્વલ ટુ ડી બ્રેકેટની અંદર બી યુ બી એન્ડ વાય. એક્સટેન્સ ફોર શું હતું? એક્સટેન્સ ફોર પ્લેન ટેક્સ્ટ. પછી ડી સ્ટેન્સ ફોર ડિક્રિપ્શન. પી યુ બી ઇટ મીન્સ કે પબ્લિક કી ઓફ બોબ. એન્ડ વાય સ્ટેન્ડ ફોર સાયફર ટેક્સ્ટ. સમજાણો કઈ રીતે એન્ક્રિપ્શન પરફોર્મ થયું? પ્રાઇવેટ કીની મદદથી. બરાબર, ખાસ યાદ રાખજો, પબ્લિક કી અને પ્રાઇવેટ કીમાં ભેગું ન કરતા. બરાબર, જ્યારે તમે એન્ક્રિપ્શન કે ડિક્રિપ્શન પરફોર્મ કરાવો છો, ત્યારે જે વ્યક્તિની એક કીનો યુઝ કર્યો હોય, એ જ વ્યક્તિની બીજી કીનો યુઝ તમારે ડિક્રિપ્શન કરવા માટે કરવાનો. બસ એટલો કન્સેપ્ટ મગજમાં ક્લિયર રાખવાનો. બરાબર, તો કાંઈ કન્ફ્યુઝન થશે નહીં. હવે નેક્સ્ટ આપણે જોઈએ એસિમેટ્રિક કીની અંદર ધ એસેન્શિયલ સ્ટેપ્સ આર ધ ફોલોઈંગ. હવે કયા કયા સ્ટેપ્સ ફોલો થાય એ આપણે જોઈ લઈએ. ફર્સ્ટ વન છે, ઈચ યુઝર જનરેટ્સ અ પેર ઓફ કીઝ ટુ બી યુઝડ ફોર ધ ઇન્ક્રિપ્શન એન્ડ ડિક્રિપ્શન ઓફ મેસેજ. જો મેં તમને જેમ કીધું એમ કે હરેક જનરેટર, ઇટ મીન્સ કે જે યુઝ કરે છે, બરાબર જનરેટ કરે છે, એ કીની પેરનો યુઝ કરશે. કીની પેર ઇટ મીન્સ કે કોઈ એક પર્સન છે, બોબ છે, તો એની કી પેર કઈ થશે? પબ્લિક અને પ્રાઇવેટ. એવી રીતે હરેક પર્સન પાસે કીની પેર હશે પબ્લિક એન્ડ પ્રાઇવેટ. બરાબર, તો જ્યારે તમે ઇન્ક્રિપ્શન કે ડિક્રિપ્શન કરો છો મેસેજનું, બરાબર, ત્યારે કઈ કીનો? એક જ કી પેરનો યુઝ કરવાનો, પછી એ પબ્લિક હોય કે પ્રાઇવેટ હોય. બરાબર, પણ ત્યારે જ્યારે તમે એટ એ ટાઈમ સપોઝ કે બોબની પબ્લિક કીનો યુઝ કરો છો, બરાબર, તો તમારે ડિક્રિપ્શન માટે શું કરવાનું? બોબની પ્રાઇવેટ કીનો યુઝ કરવાનો. બરાબર, એવી રીતે. હવે નેક્સ્ટ પોઈન્ટ છે, ઈચ યુઝર પ્લેસીસ અ વન ઓફ ધ ટુ કીઝ ઇન અ પબ્લિક રજિસ્ટર ઓર અધર એસેન્શિયલ ફાઇલ. ધીસ ઇઝ ધ પબ્લિક કી, ધ કમ્પેનિયન કી ઇઝ અ કેપ્ટ પ્રાઇવેટ. એઝ ઈચ યુઝર મેન્ટેન અ કલેક્શન ઓફ પબ્લિક કી ઓબટેન ફ્રોમ અધર્સ. હવે જો મેં તમને જે સમજાવ્યું એ જ છે આ પોઈન્ટ. કઈ શું કહેવા માંગે છે? તો કે જે પબ્લિક કી હશે એ એક એસેન્શિયલ ફાઇલની અંદર બધાએ રજીસ્ટર કરી હશે. ઇટ મીન્સ કે જો ઓલા પાંચ ફ્રેન્ડ્સ હતા, બરાબર, તો એ પાંચેય ફ્રેન્ડે એક ફાઇલની અંદર પોતપોતાની પબ્લિક કી રજીસ્ટર કરે, કે જેથી પાંચે પાંચ એ પબ્લિક કીને એક્સેસ કરી શકે અને જોઈ શકે. બરાબર, તો એવી રીતે એક ફાઇલ જનરેટ થશે કે એની અંદર પબ્લિક કી સ્ટોર કરતા હોય બધા પર્સન્સને, જેને આખું કોમ્યુનિકેટ કરવું હોય એની. બરાબર, પછી શું કરે કે પોતાની જે અનધર પ્રાઇવેટ કી છે, બરાબર, ઈ એને પ્રાઇવેટ રાખવી પડે, ઈ કોઈને આપી શકે નહીં. બરાબર, હવે તો કે ઈ આખું જે પબ્લિક કીનું કલેક્શન હશે એને મેન્ટેન કરવાનું રહે, કે જે પબ્લિક કી છે એ બધા પાસે અવેલેબલ હોય. બરાબર, જ્યારે જેને જેની સાથે કમ્યુનિકેટ કરવું હોય ત્યારે એક વખત તો ઈ કીનો યુઝ કરવો પડે. બરાબર, એટલા માટે એ બધા પાસે અવેલેબલ હોય.
હવે નેક્સ્ટ પોઈન્ટ છે ઇફ બોબ વિશિસ ટુ સેન્ડ અ કોન્ફિડેન્શિયલ મેસેજ ટુ અલાઈસ જેમ આપણે ફિગરની અંદર જોયું કે બોબ છે એ અલાઈસને કંઈક કોન્ફિડેન્શિયલ મેસેજ મોકલવા માગે છે તો એ શું કરશે બોબ ઇન્ક્રિપ્ટ કરશે ઇન્ક્રિપ્ટ ધ મેસેજ યુઝિંગ અ અલાઈસ પબ્લિક કી બરાબર હવે આમાં કયો કોન્સેપ્ટ યુઝ કર્યો હતો કે ઇન્ક્રિપ્શન વિથ અ પબ્લિક કી યાદ રાખજો જ્યારે તમે ઇન્ક્રિપ્શન પબ્લિક કીથી મદદથી કરો છો એટલે એને શું કહેવાય ઇન્ક્રિપ્શન વિથ અ પબ્લિક કી તો બોબે શું કર્યું અલાઈસને મેસેજ મોકલવા માટે એણે અલાઈસની પબ્લિક કીનો યુઝ કર્યો ઇન્ક્રિપ્શન કરવા માટે બરાબર તો જ એ સામે અલાઈસ ડિક્રિપ્શન કરવા માટે પોતાની પ્રાઇવેટ કીનો યુઝ કરી શકે ને જો તમે એમ યાદ રાખજો તમે જ્યારે ઇન્ક્રિપ્શન કરતા હો બરાબર ત્યારે તમે જો પોતાની આપણી આપણી પોતાની પ્રાઇવેટ કીનો યુઝ કરીને ઇન્ક્રિપ્શન પરફોર્મ કરીએ છીએ તો સામે એને આપણી પબ્લિક કીથી ડિક્રિપ્ટ કરવાનું જો આપણે જેની સાથે આપણે કમ્યુનિકેટ કરવું છે એની આપણે પબ્લિક કીનો યુઝ કરીને ઇન્ક્રિપ્શન કરીએ છીએ તો સામેવાળો પર્સન જે આપણે જેની સાથે કમ્યુનિકેટ કરીએ છીએ એ પર્સન શું કરશે તો કે પોતાની પ્રાઇવેટ કીથી એને ડિક્રિપ્શન કરશે પ્રાઇવેટ અને પબ્લિક કીનું ઇન્ક્રિપ્શન આટલું જ છે એમાં કાંઈ કોમ્પ્લેક્સિટી છે નહીં બસ બે જ વસ્તુ મગજમાં યાદ રાખવાની બરાબર હવે નેક્સ્ટ જોઈએ આપણે વેન અલાઈસ રિસીવ્સ ધ મેસેજ સી ડિક્રિપ્ટ્સ ઇટ યુઝિંગ હર પ્રાઇવેટ કી નો અધર રિસિપિયન્ટ કેન ડિક્રિપ્ટ ધ મેસેજ બિકોઝ ઓનલી અલાઈસ નોઝ અલાઈસ પ્રાઇવેટ કી હવે જો શું કહેવા માગે છે અલાઈસ જ્યારે મેસેજને રિસીવ કરશે આપણે ફિગરમાં જેમ સમજાય બરાબર કે અલાઈસ જ્યારે મેસેજને રિસીવ કરે છે ત્યારે શું કરશે તો કે પોતા પાસે જે પ્રાઇવેટ કી અવેલેબલ છે એનાથી એ ડિક્રિપ્ટ કરશે બીજા કોઈ એને ડિક્રિપ્ટ કરી શકશે નહીં બરાબર શું કામે તો કે અલાઈસની પ્રાઇવેટ કી છે એ ખાલી કોની પાસે હશે અલાઈસ પાસે બીજા કોઈ પાસે હશે નહીં એટલે બીજા કોઈ ડિક્રિપ્ટ કરી શકે નહીં બરાબર અલાઈસ જ એક મેસેજને ડિક્રિપ્ટ કરી શકશે બિકોઝ મેસેજ કેનાથી એન્ક્રિપ્ટ થયો છે અલાઈસની પબ્લિક કીથી એટલા માટે અલાઈસ જ એ મેસેજને ડિક્રિપ્ટ કરી શકે બરાબર સમજાણું આ જે એસેન્શિયલ સ્ટેપ્સ હતા એ સિમેટ્રિક કી માટે બરાબર હવે નેક્સ્ટ આપણે જોઈએ ડિફરન્સ બરાબર તમને પહેલાં તો ફર્સ્ટ ઓફ ઓલ સિમેટ્રિક કી ઇન્ક્રિપ્શન અને એસિમેટ્રિક કી ઇન્ક્રિપ્શનમાં કાંઈ પણ ડાઉટ ન હોવો જોઈએ પછી જ આપણે ડિફરન્સ એનો સમજીશું બરાબર હવે કન્વેન્શિયલ ઇન્ક્રિપ્શન એટલે શું મેં તમને આગળના લેક્ચરમાં કીધું હતું કે કોને કન્વેન્શિયલ ઇન્ક્રિપ્શન કહી શકાય જે સિમેટ્રિક કી ઇન્ક્રિપ્શન છે એને આપણે કન્વેન્શિયલ ઇન્ક્રિપ્શન કહી શકીએ બરાબર તો ફર્સ્ટ પોર્શન છે એ કયો છે તો કે સિમેટ્રિક કી વાળો બરાબર હવે સેકન્ડ આપ્યું છે નામ પબ્લિક કી ઇન્ક્રિપ્શન હવે પબ્લિક કી ઇન્ક્રિપ્શન કેને કહેવાય તો કે એ સિમેટ્રિક કી ઇન્ક્રિપ્શન તમે જે કરો છો એને કહેવાય પબ્લિક કી ઇન્ક્રિપ્શન એટલે આ એના બીજા નામ છે યાદ રાખજો ઘણી વખત એક્ઝામની અંદર એ સેકન્ડ નેમથી પણ પૂછી શકે બરાબર તો આપણા ધ્યાનમાં હોવું જોઈએ હવે આપણે એની અંદર ફર્સ્ટ પોઈન્ટ જોઈએ નીડેડ ટુ વર્ક હવે નીડેડ ટુ વર્ક એટલે શું કે વર્કની શું જરૂર છે બરાબર તો ફર્સ્ટ ઓફ ઓલ પોઈન્ટ શું કહેવા માગે છે ફર્સ્ટ પોઈન્ટની અંદર આપણે જોઈએ ધ સેમ અલ્ગોરિધમ વિથ ધ સેમ કી ઇઝ યુઝડ ફોર ઇન્ક્રિપ્શન એન્ડ ડિક્રિપ્શન હવે સિમેટ્રિક કીની અંદર આપણે કઈ કીનો યુઝ કરતા હતા તો કે સિંગલ કીનો એના માટે ઇન્ક્રિપ્શન અને ડિક્રિપ્શન કરવા માટે એક જ સેમ કીનો યુઝ થાય સેમ અલ્ગોરિધમમાં બરાબર સેકન્ડ સામે એસિમેટ્રિકમાં શું છે પબ્લિક કીમાં તો કે વન અલ્ગોરિધમ ઇઝ યુઝડ ફોર ઇન્ક્રિપ્શન એન્ડ ડિક્રિપ્શન વિથ અ પેર ઓફ કીઝ વન ફોર ઇન્ક્રિપ્શન એન્ડ વન ફોર ડિક્રિપ્શન બરાબર શું છે તો કે એક અલ્ગોરિધમની અંદર તમારે ઇન્ક્રિપ્શન અને ડિક્રિપ્શન પરફોર્મ કરવા માટે કીની પેરનો યુઝ થાય કીની પેર એટલે કહી તો કે પબ્લિક એન્ડ પ્રાઇવેટ તો એક છે એ ઇન્ક્રિપ્શન માટે યુઝ થશે અને અનધર વન છે એ ડિક્રિપ્શન માટે યુઝ થશે તો આપણે મેઇન પહેલો ડિફરન્સ મળી ગયો હવે સેકન્ડ વન ધ સેન્ડર એન્ડ રિસીવર મસ્ટ શેર ધ અલ્ગોરિધમ એન્ડ ધ કી હવે સિમેટ્રિક કી ઇન્ક્રિપ્શનની અંદર સેન્ડરે હંમેશા શું કરવું પડે તો કે એક કી અને અલ્ગોરિધમને શેર કરવો પડે બધાય સાથે જેની જેની સાથે ઇન કમ્યુનિકેશન કરે છે એની સાથે એને એ શેર કરવો પડે હવે નેક્સ્ટ આપણે એસિમેટ્રિકની અંદર શું છે તો કે ધ સેન્ડર એન્ડ રિસીવર મસ્ટ ઈચ હેવ અ વન ઓફ ધ મેચ્ડ પેર ઓફ કીઝ હવે સેન્ડર અને રિસીવર પાસે બરાબર કે એને જે કી જે મેચ થતી હોય એ રીતે કીનો યુઝ થશે ઇટ મીન્સ કે પબ્લિક અને પ્રાઇવેટ પબ્લિક છે એ બધા પાસે અવેલેબલ હશે પણ પ્રાઇવેટ છે એ પોતાની પાસે જ હશે બરાબર હવે સેકન્ડ પોઈન્ટ જોઈએ આપણે નીડેડ ફોર સિક્યુરિટી એ
એની અંદર ફર્સ્ટ પોઈન્ટ શું છે સિમેટ્રિક કી એન્ક્રિપ્શન મીન્સ કન્વેન્શનલ એન્ક્રિપ્શન માટે? તો કે ધ કી મસ્ટ બી કીપ્ટ સિક્રેટ. હવે જે કી છે બરાબર, કે બે રિસીવર અને સેન્ડર બંને બાજુ સેમ કીનો યુઝ થાય છે, એ હંમેશા સિક્રેટ રાખવી પડે. હવે સામે બીજું ઓમાં શું કહેવા માંગે છે, તો કે વન ઓફ ધ કી મસ્ટ બી કીપ્ટ સિક્રેટ. હવે બે કી છે એમાં પબ્લિક કી તો આપણે પબ્લિક કરી છે, બધાને આપી છે બરાબર, તો પ્રાઇવેટ કી હંમેશા આપણે સિક્રેટ રાખવી પડશે, પોતપોતાની પ્રાઇવેટ કી પોતા પાસે જ રાખવી પડે. આમાં હવે સિમેટ્રિકમાં સેકન્ડ પોઈન્ટ શું કહેવા માંગે છે, તો કે ઇટ મસ્ટ બી ઇમ્પોસિબલ ઓર એટલીસ્ટ ઇમ્પ્રિકલ ઓર ડિસાઇફર અ મેસેજ ઇફ નો અધર ઇન્ફોર્મેશન ઇઝ અવેલેબલ. હવે જો આ ઇમ્પોસિબલ ક્યારે થઈ જાય, કે જ્યારે તમે એને ઇન્ફોર્મેશન તમારી પાસે ના હોય બરાબર, કે તમારી પાસે કી ના હોય તો તમે એને ડિક્રિપ્ટ કરી શકો નહીં. હવે આમાં શું છે, તો કે ઇટ મસ્ટ બી ઇમ્પોસિબલ ઓર અ લિસ્ટ ઇમ્પેરિકલ ટુ ડિસાઇફર અ મેસેજ ઇફ નો અધર ઇન્ફોર્મેશન ઇઝ અવેલેબલ. આમાં સેમ કે તમારી પાસે એક કી અવેલેબલ ના હોય તો તમે એને એક્સેસ કરી શકો નહીં. થર્ડ વન શું છે, તો કે નોલેજ ઓફ ધ અલ્ગોરિધમ પલ્સ સેમ્પલ્સ ઓફ ધ સાઇફર ટેક્સ્ટ મસ્ટ બી ઇનસફિશિયન્ટ ટુ ડિટરમાઇન ધ કી. હવે અલ્ગોરિધમની અંદર જે કાંઈ પણ આપણે સાઇફર ટેક્સ્ટને ડિક્રિપ્ટ કરવા માટે નોલેજની અલ્ગોરિધમના નોલેજની જરૂર હોય, એ આપણે કીનો યુઝ કરીએ ત્યારે તમારી પાસે હોવું જોઈએ. હવે આની અંદર નોલેજ ઓફ ધ અલ્ગોરિધમ પ્લસ વન ઓફ ધ કીઝ પ્લસ સેમ્પલ્સ ઓફ સાઇફર ટેક્સ્ટ મસ્ટ બી ઇનસફિશિયન્ટ ઓર ડિટરમાઇન્ડ ટુ ધ અધર કી બરાબર. આમાં એ જ લાગુ પડે કે ભાઈ અધર કી બીજાની જે કી છે બરાબર, એમાં એક આમાં છે એક જ કી હોય, આમાં ડબલ કી હોય, એટલા માટે બીજાની કીને મદદથી જ્યારે તમે અલ્ગોરિધમને ડિટર્મિનેટ કરો છો, મીન્સ કે સાઇફર ટેક્સ્ટ જનરેટ કરો છો, ત્યારે તમને અલ્ગોરિધમના નોલેજ હોવું જરૂરી છે, તો જ તમે એ પરફોર્મ કરી શકો. બે માટે સિમેટ્રિક કી ઇન્ક્રિપ્શન હોય કે એસિમેટ્રિક કી ઇન્ક્રિપ્શન હોય, બંને માટે તમારે અલ્ગોરિધમનું નોલેજ હોવું જરૂરી છે. હવે અલ્ગોરિધમ એટલે શું, તો કે એ તમને ક્વેશ્ચન થવું જોઈએ. આપણે કેમ મેં તમને કીધું હતું, ફોર એક્ઝામ્પલ તમે RSA AES DES લ્યો છો બરાબર, તો એ અલ્ગોરિધમ છે, તો એ અલ્ગોરિધમનું નોલેજ હોવું જરૂરી છે, તો જ તમે એ પરફોર્મ કરી શકો બરાબર. તો આ હતો એનો ડિફરન્સ. હવે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ આપણે. બે આપણે આખે આખું અમે એક આમાં તમને ફિગરમાં બતાવ્યું છે કે સોર્સ અને ડેસ્ટિનેશન આખું એક કમ્યુનિકેશન થાય છે, તો આખું કમ્યુનિકેશન કઈ રીતે થાય એ આપણે જોઈ લઈએ બરાબર. હવે મેસેજનો સોર્સ છે ને આપણે એક્સ કીધું બરાબર, એક્સ એટલે પ્લેન ટેક્સ્ટ. હવે ઇન્ક્રિપ્શન અલ્ગોરિધમ પરફોર્મ થાય છે. ઇન્ક્રિપ્શન અલ્ગોરિધમ પરફોર્મ થાય ત્યારે એક કી સોર્સ છે એની અંદર એની પ્રાઇવેટ અને પબ્લિક કી, મીન્સ કે એ જે છે આમ આ જે વ્યક્તિ છે એ એ છે અને આ જે છે એ બી છે, તો કી સોર્સની અંદર આની પાસે શું હશે, એ વ્યક્તિ પાસે તો કે પોતાની પ્રાઇવેટ કી, પોતાની પબ્લિક કી ને બીજા બધાની પબ્લિક કી બરાબર, એટલું તો હોવાનું જ છે. તો હવે પોતે શું કરે છે, ઇન્ક્રિપ્શન પરફોર્મ કરે ત્યારે કોની મદદથી ઇન્ક્રિપ્શન કરે છે, પ્રાઇવેટ કી ઓફ એ, મીન્સ કે પોતાની પ્રાઇવેટ કીની મદદથી ઇન્ક્રિપ્શન પરફોર્મ કરે છે બરાબર. અને પોતાની પબ્લિક કી છે એ કોને આપે છે, બીને, એટલે એ બી ડિક્રિપ્ટ કરી શકે બરાબર. હવે એને ઇન્ક્રિપ્શન અલ્ગોરિધમ પરફોર્મ કરી દીધું, તમને સાઇફર ટેક્સ્ટ જનરેટ થઈ ગયો, પણ હજી સેટિસ્ફાઈ નથી, તમારે હજી એને કોમ્પ્લેક્સ મીન્સ મલ્ટિપલ ટાઈમ ઇન્ક્રિપ્શન કરવું છે, તો તમે શું કરશો, હજી એકવાર ઇન્ક્રિપ્શન અલ્ગોરિધમ એપ્લાય કરશો, એમાં તમે પબ્લિક કીનો યુઝ કરશો, કોની, તો કે બીની. બીની પબ્લિક કીથી હજી એક ઇન્ક્રિપ્શન કર્યું, તો તમને અહીંયા શું મળ્યું, ઇક્વેશન ઝેડ મળ્યું બરાબર. હવે આનું તમે ઇન્ક્રિપ્શન માટેનું જે ફોર્મ્યુલા છે એ તમે અહીંયા નેક્સ્ટમાં જોઈ શકો છો. જો ઝેડ ફાઇન કરવું હોય, મીન્સ કે ડબલ ઇન્ક્રિપ્શન થયેલો સાઇફર ટેક્સ છે આ ઝેડ છે એ બરાબર, તો ઈ ફાઇન કરવો હોય તો એનું ઇક્વેશન શું થશે, ઈ. ઇટ મીન્સ કે શું થશે, તો કે ઇન્ક્રિપ્શન. કોનું કોનું ઇન્ક્રિપ્શન, તો કે હવે અમે તમે ફિગરમાં ફર્સ્ટ જોવો પાછું કે ઝેડમાં પહેલું ઇન્ક્રિપ્શન કોનું થાય છે, તો અહીંયા જોઈ શકો છો ઝેડ ઇઝ ઇક્વલ ટુ શું થશે, ઇન્ક્રિપ્શન બરાબર. પણ કોનું પહેલું ઇન્ક્રિપ્શન કોનું કરે છે, PUB, મીન્સ કે પબ્લિક કી કોની, તો કે બીની બરાબર. હવે પબ્લિક કી થયું તો તમને મળ્યું શું, વાય. તો તમે અહીંયા પાછું જુઓ, અહીંયા પાછું ઇન્ક્રિપ્શન આવ્યું, આપણે પાછું ઇન્ક્રિપ્શન પરફોર્મ કરીએ છીએ ને, આ પાછું ઇન્ક્રિપ્શન છે, તો આપણે શું કરવાનું, ઈ કરવાનું, કોમા કરી, ઈ એટલે પાછું ઇન્ક્રિપ્શન કરું છું, કોનું કોનું, તો કે પ્રાઇવેટ કી ઓફ એ, PRA. કોની સાથે કરું છું, તો કે જે આપણો પ્લેન ટેક્સ્ટ છે એની સાથે. તો આ થઈ ગયું
ઇક્વેશન ઝેડ નું થઈ ગયું. ઝેડ નું ઇક્વેશન શું છે? તો કે પહેલી વાર ઇન્ક્રિપ્શન ઝેડ ઊંધે થી લેવાનું. હંમેશા યાદ રાખજો, જ્યારે તમે ઇક્વેશન બનાવો ત્યારે રિવર્સમાં લેવાનું. તો રિવર્સમાં લઈએ ત્યારે ફર્સ્ટ ઓફ ઓલ શું આવે? ઝેડ. ઝેડ ઇઝ ઇક્વલ ટુ, તો કે ઇન્ક્રિપ્શન પરફોર્મ કરું છું. ઇન્ક્રિપ્શન કોનું? તો કે પબ્લિક કી, PUB નું. કોની સાથે? તો કે વાય સાથે. હવે વાય શું છે? તો કે ઇન્ક્રિપ્શન. અહીં અહીંયા તમે અહીંયા જોઈ શકો છો ઇન્ક્રિપ્શન, બરાબર. ઇન્ક્રિપ્શન ને બ્રેકેટમાં કોનું કોનું છે? તો કે PRA. જો અહીંયા તમે જોવો છો PRA, બરાબર. કોની સાથે? PRA નું X. X એટલે કે સાઇફર ટેક્સ્ટ, બરાબર. સમજાણું કઈ રીતે હું કહેવા માંગુ છું? બરાબર, આપણે હંમેશા રિવર્સમાં લેવાનું. ઝેડ ઇઝ ઇક્વલ ટુ, પહેલા આપણે ઇન્ક્રિપ્શન કરીએ છીએ. કોનું? તો કે PUB નું, બરાબર. હવે PUB નું ઇન્ક્રિપ્શન કર્યું, બરાબર. પહેલા આલ્ગોરિધમ, પહેલા ઇન્ક્રિપ્શનમાં PUB નો યુઝ કર્યો. પછી પાછું વાય હતું, તો વાય શું છે? તો કે ઈ ઇન્ક્રિપ્શન છે. કોનું કોનું? તો કે PRB, ઇટ મીન્સ કે આ PRB પ્રાઇવેટ કી અને X નું, બરાબર. તો આપણે ફોર્મ્યુલા ખબર પડી ગઈ. જો ઈ જ ફોર્મ્યુલા છે અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. તો એ પ્લેન ટેક્સ્ટ માટેની ફોર્મ્યુલા છે, તમે જ્યારે ડબલ વખત કરો છો ત્યારની ફોર્મ્યુલા. હવે સાઇફર ટેક્સ્ટ માટે શું થશે? તો એમાંય પાછું એ જ રીતે સાઇફર ટેક્સ્ટ, જ્યારે તમે ડેસ્ટિનેશન BA પહોંચે છે ત્યારે એ ઝેડમાંથી ડિક્રિપ્શન પરફોર્મ કરશે. તો પહેલું ડિક્રિપ્શન કોની મદદથી કરશે? કે જેની પબ્લિક કીથી યુઝ કરી છે એની જ પ્રાઇવેટ કી, PRB. PRB પબ્લિક કીનો યુઝ કરો છો, તો PRB પ્રાઇવેટ કીનો યુઝ કરવાનો. પછી વાય થાય, મીન્સ કે વાય જનરેટ થાય. હવે વાય મળ્યું, પણ પાછું આપણે હજી ડિક્રિપ્શન પરફોર્મ કરવું પડશે. તો ડિક્રિપ્શન પહેલા આલ્ગોરિધમમાં ઇન્ક્રિપ્શન કોની મદદથી કર્યું હતું? PRAની મદદથી. તો PRP પ્રાઇવેટ કી એની હોય તો પબ્લિક કી એનો યુઝ કરવો પડે ડિક્રિપ્શન કરવા માટે. તો ફાઇનલી તમને મળી જાય X, બરાબર. તો મેસેજ ડિક્રિપ્ટ થઈ ગયો. તો ઇક્વેશનમાં તમે જોઈ શકો છો X ઇઝ ઇક્વલ ટુ ડિક્રિપ્શન. કોનું કોનું? તો કે PUA. જો અહીંયા અહીંયા શું કરવાનું? આમાં રિવર્સમાં લેવાની પ્રોસેસ, હંમેશા રિવર્સમાં લેવાની. X ઇઝ ઇક્વલ ટુ ડિક્રિપ્શન, તો D લખો અહીંયા, દેખાય છે X ઇઝ ઇક્વલ ટુ D. હવે કોનું? બ્રેકેટની અંદર. તો કે પહેલું ડિક્રિપ્શન હું શું કરું છું? PUA સાથે લખું મેં અહીંયા PUA, બરાબર. હવે પાછું હજી એક ડિક્રિપ્શન થાય છે અહીંયા, Y છે, હજી એક ડિક્રિપ્શન છે. તો હું D કરીશ, બ્રેકેટની અંદર શું આવશે? તો કે PRB. જો અહીંયા તમે જોઈ શકો છો PRB, બરાબર. કોની સાથે? તો કે મેઇન જે ઝેડ હતો એ. તો અહીંયા જુઓ તમે, ઝેડ આવી ગયું. તો આ બે આપણે જ્યારે ડબલ ઇન્ક્રિપ્શન પરફોર્મ કરીએ, બરાબર, એસિમેટ્રિક કીની અંદર, ત્યારે આવી રીતના ઇક્વેશન જનરેટ થાય. સમજાણું બધાને કે આ ઇક્વેશન કઈ રીતે જનરેટ થયું, બરાબર. તો આજના લેક્ચરમાં આપણે એસિમેટ્રિક કી ઇન્ક્રિપ્શન જોયું અને એનો ડિફરન્સ જોયો. સિમેટ્રિક કી ઇન્ક્રિપ્શન અને એસિમેટ્રિક કી ઇન્ક્રિપ્શનનો આપણે ડિફરન્સ જોયો. અને મલ્ટિપલ ટાઈમ તમે એસિમેટ્રિક કી ઇન્ક્રિપ્શનને એપ્લાય કરો છો ત્યારે કઈ રીતની પ્રોસેસ થાય અને કઈ રીતનું ઇક્વેશન જનરેટ થાય એ આપણે આજના લેક્ચરમાં સ્ટડી કર્યું, બરાબર. હવે આપણે આના પછીના લેક્ચરમાં આપણે સબસ્ટિટ્યુશન ટેકનિક જોવાની છે, બરાબર મિત્રો. તો સબસ્ટિટ્યુશન ટેકનિકની અંદર પહેલા તો ફર્સ્ટ ઓફ ઓલ તમે એ સમજો કે સબસ્ટિટ્યુશન ટેકનિક કેને કહેવાય. જ્યારે આપણે ઇન્ક્રિપ્શન પરફોર્મ કરવા માટે અલગ અલગ અલ્ગોરિધમને યુઝ કરીએ છીએ, બરાબર, એમાં એવી રીતે એક આ સબસ્ટિટ્યુશન ટેકનિકનો પણ આપણે એમાં આપણે યુઝ કરશું. તેમાં કઈ કઈ ટેકનિક આવી શકે? જો અહીંયા તમે જોઈ શકો છો કે અ સબસ્ટિટ્યુશન ટેકનિક ઇઝ વન ઇન વિચ ધ લેટર્સ ઓફ પ્લેન ટેક્સ્ટ આર રિપ્લેસ્ડ બાય અધર લેટર્સ ઓર બાય નંબર્સ ઓર સિમ્બલ્સ. હવે જો સબસ્ટિટ્યુશન ટેકનિકની અંદર એ જે કંઈ યુઝ થાય એની અંદર શું હોય? તો કે પ્લેન ટેક્સ્ટ હોય, બરાબર. એને આપણે રિપ્લેસ કરીએ અધર લેટર્સ સાથે, બીજા લેટર્સ સાથે તમે એને રિપ્લેસ કરો, કાં નંબર સાથે કાં સિમ્બોલ સાથે એને રિપ્લેસ કરો, અને જે સાઇફર ટેક્સ્ટ જનરેટ થાય એ ટાઈપની જે ટેકનિક હોય એને કહેવાય સબસ્ટિટ્યુશન ટેકનિક. એની અંદર આપણે કેટલી કેટલી સ્ટડી કરશું? તો કે સીઝર સાઇફર, ઇટ મીન્સ કે સ્વિફ્ટ સાઇફર, પછી પ્લેફેર સાઇફર, હિલ સાઇફર, પછી વેજનર સાઇફર, ઇટ મીન્સ એને પોલી આલ્ફાબેટિક સાઇફર એ કહેવાય, પછી વન ટાઈમ પેડ સાઇફર, પછી વેરનમ સાઇફર, બરાબર. આ છ ટેકનિક આપણે જોશું સબસ્ટિટ્યુશન ટેકનિકની અંદર, આપણે છ ટેકનિક સ્ટડી કરશું, બરાબર. હવે આજના લેક્ચરમાં જે કાંઈ પણ સપોઝ ડાઉટ હોય, એસિમેટ્રિક કી ઇન્ક્રિપ્શન, સિમેટ્રિક કી ઇન્ક્રિપ્શન, એ બેમાં કાંઈ પણ હજી કન્ફ્યુઝન થતું હોય તો તમે મને કમેન્ટની અંદર પૂછી શકો છો. થેન્ક યુ.